तो मित्रों आपने पाठ 8 विषय समझूती मेळवी। हवे आ पाठने अनुलक्षीने आपने तैयारी शुं करवानी छे। तैयारीमां तो शब्द तो एना लगभग बधा ज सहेला छे, एक एक वाक्यमां उत्तर छे, सविस्तर उत्तर अने बे त्रण वाक्यमां टूंका उत्तरो, आ बधुं आपणे आमांथी जो तैयार करी लईए तो कदाच बोर्डमां आज शब्दोने आज प्रश्नोने कंईक थोड़ा ट्विस्ट करीने पण पूछवामां आवे तो आपणने कंई खास वांधो आवे नहीं। उपरांत आ पाठमांथी आपणे सीधुं टेक्स्टबुकमांथी वाचन पण ચોક્કસ કરવાનું છે, જે આપણે થોડાક વ્યાકરણના પ્રશ્નો જેવા કે નિપાત છે, વિશેષણ છે, એ બધાને માટે પણ કામ લાગશે। ખાસ આ પાઠને આધારે પ્રવાસનું જીવનમાં સ્થાન, પ્રવાસ દ્વારા જીવન ઘડતર અથવા પ્રવાસને વિષયને લગતો કોઈ પણ નિબંધ પણ આપણે તૈયાર કરવાનો રહેશે। નોટબુકમાં ચોક્કસથી સવિસ્તાર ઉત્તર અને આ નિબંધ આપણે લખવાનું છે। તો મિત્રો આ થઈ આપણી પરીક્ષા લક્ષી તૈયારી। એ સિવાય જીવન લક્ષી જે આપણે શીખવાનું છે તે આ પાઠમાંથી, તો આપણે પ્રવાસનો આનંદ લેવો, જીવન એ પણ એક પ્રવાસ જ છે, જેમ છેલ્લી પંક્તિમાં લેખિકાએ કહ્યું કે જીવનનો પણ કંઈક આવો જ અંત છે ને, તો જીવન પણ એક યાત્રા છે, એક પ્રવાસ માત્ર છે અને તેના અંત સુધી પહોંચતા સુધી તેના માર્ગનો આપણે આનંદ ચોક્કસ લેતા જવાનું છે। જીવન મળ્યું છે એને આનંદથી જ વ્યતીત કરવાનું, દુઃખો એ તો એક ભાગ છે, દુઃખમાંથી પણ સુખ મેળવી લેવાની રીત જો આપણે શીખતા જઈએ તો જીવન એક સુખદ યાત્રા બની રહે છે। માટે આ પૃથ્વી, આ પ્રકૃતિ એ ઈશ્વરે આપણા માટે જ નિર્માણ કરી છે, આપણે પોતે પણ પ્રકૃતિનો જ એક ભાગ છીએ અને એ પ્રકૃતિની સાથે જીવતા જીવતા આનંદથી જીવન વ્યતીત કરવું જોઈએ। કે કારણ કે જીવન પણ એક પ્રવાસ છે, જીવન પોતે જ એક યાત્રા છે। આશા રાખું મિત્રો પાઠ ખૂબ સારી રીતે સમજાયો હશે, ભણવાની મજા પણ પડી હશે અને હા, આ પાઠના વાંચનથી